જય શ્રી કૃષ્ણ મિત્રો, આજે બીજો દેશી ઉપચાર લાવીશું. તો આને કહેવામાં આવે છે, ઘણા લોકો ક્રાસકું કે ઘણા કાંગસ્યું કે ઘણા કરાંકસ્યું કે જે જે ગામડાની અલગ અલગ ભાષા હોય છે, તો અમે લોકો આને ક્રાસકું કહીએ છીએ. તો આ બે ક્રાસકા લીધા છે, તો એકને મેં આ તાવડીમાં શેકી લીધું છે અને એક આ કાચું છે. તો હવે આને ઉપયોગ કેવી રીતના કરવાનો, શેના માટે કરવાનો એ હું તમને જણાવું. કે આનો ઉપયોગ છે ને આપણે આપેલા આપણે તમને ભાંગીને બતાવું. આપણે શેકી લઈએ એટલે આની છાલ જરા કડક થઈ જાય, તૂટી જાય જલ્દી. તો આપણે આ ક્રાસકું તોડી લીધું છે. જો આમાંથી આવો બીયો નીકળે છે ક્રાસકાનો. તો આ ક્રાસકું આપણે નાના બાળકો જે ઘરમાં આપણે જન્મ્યા હોય, નાના બાળકો એને પેટમાં ચૂક આવતી હોય, ખાવાનું ન પસતું હોય, રડતા હોય, એ કાંઈ બોલી તો ન શકતા હોય કે મને આમ થયું આમ થયું, તો આપણે આ એનો દેશી ઉપચાર છે. તો આ ક્રાસકું છે ને આપણે એને સવારમાં જે બાળક ઉઠે ને ત્યાં આપણે એને ઘસી, અમે ગામડાના લોકો એમ કે ઘસરકો પાવાનો. ઘસરકામાં ગામડાના લોકો તો સમજી જાય ઘસરકો શું કહેવાય, કે પથ્થર ઉપર આમ કરી અને ઘસે ને પછી આમ લઈને લીસોટીને ચમચીમાં લઈ એક ટીપા જેટલું લેવાનું, અને માના દૂધમાં અથવા એ દૂધ ન હોય તો ઉપરના દૂધમાં એક ટીપા જેટલું લઈ અને છોકરાને રોજ સવારે ઉઠે એ પહેલાં નળના કોઠે પાઈ દેવાનું, જેથી કરીને એને પેટમાં ચૂક આવતી હોય, આપણે દૂધ પાતા હોય ઉપરનું આ તે પસતું ન હોય, તો તેના માટે આ બેસ્ટ ઉપાય છે. તો આના આ ક્રાસકાનો બેસ્ટ ઉપાય તમે જાણજો. અને તમને મારો વિડીયો ગમે તો લોકો સુધી પહોંચાડજો, શેર કરજો. અને અત્યારે અમારા ઘરે નાનું બાળક જન્મ્યું છે ને, એટલે આ બધી અમે ટીપ્સ જે અમારા ગઢિયા શીખવાડતા એ તમને શેર કરું છું. એટલે જેમ જેમ યાદ આવે તેમ તેમ વિડીયા બનાવતી રહીશું, જે યાદ આવે તમને આગળ પણ જે યાદ આવશે એ બતાવીશ. તો અમારા ઘરે હમણાં નાનો બાબો થયો છે, તો 6-7 દિવસનો થયો છે, તો અમે આજથી આ ક્રાસકું ચાલુ કર્યું છે. તો તમે પણ જેને એવો કોઈ પ્રોબ્લેમ હોય તો ક્રાસકું પાડજો. અને મારો વિડીયો તમને ગમે તો લાઈક કરજો, શેર કરજો અને ફોલો કરવાનું તો ભૂલતા જ નહીં, જેથી કરીને તમને મારા નવા નવા વિડીયો જોવા મળશે. જય શ્રી કૃષ્ણ.